हेलो स्टूडेंट्स, तो આપણે આવક કોષ્ટક જોઈ ગયા. આવક કોષ્ટકમાં એસ વિભાગ કોને કહેવાય, તેના શું ગુણધર્મ છે, પી વિભાગ કોને કહેવાય, એમાં કયા તત્વ કયા સમૂહ એના શું ગુણધર્મ, ડી અને એફ વિભાગ વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે પરમાણુના ગુણધર્મની ચર્ચા કરીશું અને પરમાણુના આ ગુણધર્મની ચર્ચા આપણે આવર્તમાં અને સમૂહમાં જોશું. એનો મતલબ કે આવર્તમાં જઈએ તો ગુણધર્મમાં શું ફેરફાર થશે તે જોશું, અને એક સમૂહમાં જશું તો ગુણધર્મમાં શું ફેરફાર થશે તેની ચર્ચા કરીશું. આવા પાંચ ગુણધર્મ છે. પહેલો છે પરમાણુની ત્રિજ્યા, બીજો છે આયનિક ત્રિજ્યા, આયનિક એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આ ચેપ્ટરની વાત કરું તો આ ચેપ્ટર ફક્ત અને ફક્ત આ ત્રણ સોરી પાંચ ગુણધર્મો પર આધારિત છે. હવે આપણે આ પ્રથમ ગુણધર્મની ચર્ચા કરીએ તે પહેલાં આપણે બે પદો ફરી પાછા જોવા પડશે. એક હતું શિલ્ડિંગ અસર અને બીજો હતો અસરકારક કેન્દ્રીય વીજભાર. આપણે આની ચર્ચા ચેપ્ટર નંબર ટુમાં કરી જ ગયા છે, છતાં એકવાર આપણે થોડું જોઈ લઈએ જેથી કરી આ ગુણધર્મને સમજવામાં આપણને વધુ સરળતા રહે. ઓકે, યાદ કરો પરમાણુની જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એટલે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન પર અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું લગાવે, અપાકર્ષણ લગાવે, અને એના લીધે એ કેન્દ્રના આકર્ષણ બળથી એ બહારના ઇલેક્ટ્રોનને બચાવી રાખે એને આપણે શું કહેતા છીએ, શિલ્ડિંગ અસર. તો એ લખીશું કે પરમાણુની અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ લગાવે છે, જેથી તે શું કરી શકે, કેન્દ્રના આકર્ષણ બળથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને બચાવે, એને જ શિલ્ડિંગ અસર કહે. જેથી તે કેન્દ્રના આકર્ષણ બળથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બચાવે. આ અસરને શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અથવા તો પડદા અસર કહે છે. એવું કહી શકાય કે અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન માટે એક પ્રકારનો પડદો બની જાય, શિલ્ડ બની જાય, જેથી કરી તે શું કરી શકે, કેન્દ્રના આકર્ષણ બળથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરે, બચાવી શકે. એને શિલ્ડિંગ અસર કહેતા હતા. હવે આપણે જોશું કે અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે, તો એની સાથે લખીશું. હવે થશે શું કે જે અંદરના ઇલેક્ટ્રોન હું બોલ્યા કરીએ એનો મતલબ શું થાય તો ખ્યાલ જ છે, છતાં પણ ફરી પાછા આપણે જોઈ લઈશું અંદરના ઇલેક્ટ્રોન શું હોય છે અને બહારના ઇલેક્ટ્રોન શું હોય છે. સપોઝ આ એક પરમાણુ છે, આ કેન્દ્ર છે, કેન્દ્ર પછી પહેલી કક્ષા, બીજી કક્ષા છે, સપોઝ ત્રીજી કક્ષા એની બાહ્યતમ કક્ષા છે. આપણે સોડિયમ પરમાણુને ધ્યાનમાં લઈને જોઈ લઈએ. સોડિયમ પરમાણુની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે, 2s અને 2s2 2p6 બરાબર 8 ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન થઈ ગયા, આ બધો ભાગ થઈ ગયો, અહીં સુધીનો આખો ભાગ, સમગ્ર ભાગ આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, રાઈટ. પરંતુ બહારની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 3s1 છે એટલે 1 ઇલેક્ટ્રોન હોય છે, તો આ કહેવાય સંયોજકતા કક્ષા અથવા તો એને જ કહેવાય બાહ્યતમ
કક્ષા ના ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન. ક્લિયર થયું બધાને? અને અંદરના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે આ, એ આના માટે એક પ્રકારનું કવચ શિલ્ડ બનાવીને કેન્દ્રના આકર્ષણ બળથી એને બચાવે. આ અસરને શું કહેવામાં આવે? શિલ્ડિંગ અસર કહે છે. હવે થશે શું? થવાનું એ છે કે અંદરના ઇલેક્ટ્રોન બહારની કક્ષાના ઇલેક્ટ્રોનમાં શું લગાવે? અપાકર્ષણ લગાવે. તેથી કેન્દ્ર એને વધુ પ્રબળતાથી આકર્ષી શકે નહીં. તો એમ કહી શકીએ કે આ કેન્દ્રનો જેટલો ધન વીજભાર હશે, આ ઇલેક્ટ્રોન એટલે કે અંદરના ઇલેક્ટ્રોન તો કેન્દ્રનો બધો વીજભાર અનુભવ કરતા હશે, કારણ કે નજીક છે, એનો કોઈ બચાવવાના નથી. પણ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રના બધો વીજભારને અનુભવ નહીં કરી શકે. કારણ શું છે? પેલા એને બચાવે છે. તો જેટલો વીજભાર અનુભવ કરે, જે પરિણામી વીજભાર અનુભવ કરે, એ વીજભારને જ અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. તો એમાં લખવાનું એવું છે કે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ લગાવવાના પરિણામે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રનો બધો વીજભાર, બધો ધન વીજભાર શું કરી શકતા નથી? અનુભવ કરી શકતા નથી. એમાં એવું થાય કે કેન્દ્ર અહીં સુધી આકર્ષણ બળ લગાવે ત્યાં સુધીમાં એનો થોડો વીજભાર તો આ બધાને આકર્ષવામાં વપરાય જાય. મતલબ કે આને કેન્દ્રનો ઓછો વીજભાર જોવા મળે, કેન્દ્રનો ઓછો આકર્ષણ બળ લાગે. એટલે લખ્યું છે કે કેન્દ્રનો બધો ધન વીજભાર અનુભવ કરી શકતો નથી. મતલબ કે જે મૂળભૂત હોય છે એના કરતાં ઓછો વીજભાર અનુભવ કરે, અને એ ઓછો વીજભારને જ અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. આમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો ઓછો વીજભારને કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર કહે છે. ખાસ વાત એ છે કે આ વીજભારનું મૂલ્ય ક્યારે વધે અને વીજભારનું મૂલ્ય ક્યારે ઘટે, તો તેની જો ચર્ચા કરીશું તો એમાં એવું છે કે જો અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી ગઈ, એટલે કે અંદર કક્ષકોની સંખ્યા વધતી જાય, કક્ષાની સંખ્યા તો એક છે, બે છે, પણ બની શકે ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, તો જેમ કક્ષાની સંખ્યા વધશે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. જેમ અંદરની કક્ષાની સંખ્યા, હવે એવું પણ લખી શકીએ કક્ષાની સંખ્યા મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા, કેમ? તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન સમાયેલા હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ ઝેડ ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય? ઘટે. તો આ એક મુદ્દો થયો. અને તે રીતે જેમ હવે એવું થાય કે સોડિયમમાં 10-11 પ્રોટોન આવે, મેગ્નેશિયમમાં 12 આવે, એલ્યુમિનિયમમાં 13 આવે, એટલે જેમ જેમ કેન્દ્રમાં પ્રોટોન એટલે કે કેન્દ્રનો ધન વીજભાર, પરમાણુ ક્રમાંક, ધન વીજભાર વધતો જાય, તો આકર્ષણ વધતું જવાને કારણે અનુભવાતો કેન્દ્રીય વીજભાર પણ શું થશે? વધતો જશે. એટલે જેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય, અહીં ધન વીજભાર પરમાણુ ક્રમાંક લખી શકીએ, કારણ કે પરમાણુ ક્રમાંક ના લીધે જ ધન વીજભાર વધે,
તેમ ઝેડ ઇફેક્ટિવ વધે. તો આ બે મુદ્દાનો ઉપયોગ આપણે આ બંનેને સમજવામાં કરીશું. ઇવન બંનેને નહીં પરંતુ આ બધાની જ સમજૂતીમાં તમને આ વધુ કામ લાગશે. હવે આપણે પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ. હવે એક વસ્તુ યાદ રાખજો, પરમાણુની ત્રિજ્યા, પરમાણુનું કદ, કદની વાત કરીશું, કદ પરથી ત્રિજ્યા મળે. કદ વધી જશે, ઘટી જશે, કયા પરિબળ પર આધાર રાખે? વધવાનું કામ ક્યારે અને ઘટવાનું કામ ક્યારે? તો જરા જુઓ, અહીં બે પ્રકારના બળો પ્રવર્તે છે, બે પ્રકારના બળો. એક બળ કયું છે? તો કેન્દ્રનું આકર્ષણ બળ જે નીચે તરફ હશે. બીજું કયું બળ પ્રવર્તે? તો બીજું બળ પ્રવર્તે ઇલેક્ટ્રોન વચ્ચેનું. કયું બળ? અપાકર્ષણ બળો. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળને સિલ્ડિંગ અસર કહેવાય, અને કેન્દ્રના આકર્ષણ બળને આપણે શું કહ્યું? અસરકારક કેન્દ્રીય વીજભાર. તો આ બે પરિબળો પર આધાર રાખે કે પરમાણુ સંકોચાશે કે ફૂલી જશે. તો યાદ રાખજો, જો ઝેડ ઇફેક્ટિવ વધી જાય, ઝેડ ઇફેક્ટિવ વધી જાય કોના કરતાં? શિલ્ડિંગ અસર કરતાં. તો શું થાય? કદ ઘટે. તો પરમાણુનું કદ ઘટે, સંકોચન અનુભવે, પરમાણુ સંકોચન અનુભવે. બરાબર, લખે છે સંકોચન સંકોચાય. બરાબર, કદ ઘટે એવું શબ્દનું આપણે પરમાણુ સંકોચાય એમ લખીશું આપણે હાલમાં, પરમાણુ સંકોચાય. પરંતુ જો ઝેડ ઇફેક્ટિવ કરતાં શિલ્ડિંગ અસર વધુ પ્રબળ બની જાય, થશે એવું પણ આવશે કે જ્યારે શિલ્ડિંગ અસર વધુ પ્રબળ બની જશે તો અપાકર્ષણ વધી જવાને કારણે, ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધી જવાને કારણે એકબીજાને દૂર ખસવાનો પ્રયત્ન, અને દૂર ખસવાને લીધે પરમાણુ ફૂલશે, એટલે કે પરમાણુ વિસ્તરણ પામે, સંકોચન પામે અને વિસ્તરણ પામે. તો મારા ખ્યાલ મુજબ આટલું તો મુદ્દો ખ્યાલ આવ્યો હશે કે જો શિલ્ડિંગ અસર વધી જાય તો અપાકર્ષણ વધવાને કારણે ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, અને તેવા કિસ્સામાં પેલું કદ વધી જાય અને શિલ્ડિંગ અસર ઘટી જાય તો સંકોચન અનુભવે. હવે આપણે આ પરિબળોનો અભ્યાસ ક્યાં કરવાનો છે? પ્રથમ બોલો, કયો છે પ્રથમ આપણો? પરમાણવીય ત્રિજ્યા. પરંતુ પરમાણવીય ત્રિજ્યા આપણે જોઈએ તે પહેલાં આપણે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય, ધાત્વિક ત્રિજ્યા કોને કહેવાય, અને વાંડરવાળ ત્રિજ્યા કોને કહેવાય તે પણ જોવું પડશે. તો આપણે તેની પણ ચર્ચા કરી લેશું. ચાલો, સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને વાંડરવાલ્સ ત્રિજ્યા ની ચર્ચા કરીશું. બરાબર, ચાલો પ્રથમ સહસંયોજક ત્રિજ્યા લઈ લેશું. સહસંયોજક ત્રિજ્યા સિમ્પલ વ્યાખ્યા છે. સહસંયોજક ત્રિજ્યા એટલે જેમાં જે પરમાણુ સહસંયોજક બંધ બનાવે તેની વાત કરીશું. સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સરેરાશ કેન્દ્રો વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહે છે. ચલો જોઈએ, ક્લોરિન પરમાણુ આવે, ક્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે.
સાતમાંથી એ શું કરશે, એના જ જેવો બીજા ક્લોરિનના પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે. આ બી ક્લોરિન પરમાણુ છે. સાતમાંથી એક એકની ભાગીદારી થઈ ગઈ, બાકી કેટલા બચ્યા? બરાબર, છ તો બચવાના છે, જેને આપણે કયા ઇલેક્ટ્રોન કહેતા છે, અબંધકારક ઇલેક્ટ્રોન. બરાબર, આ ક્લોરિનનું કેન્દ્ર છે, આ ક્લોરિનનું કેન્દ્ર છે. તો શું કરવા કહે છે કે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, તો તમારે અહીંથી આ કેન્દ્ર અને આ કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લેવાનું. આ અંતર 198 picometer. આ જે અંતર છે એ 198 picometer જેટલું મળે છે. બરાબર, તો એના પરથી એનું સરેરાશ અડધું મૂલ્ય, તો એનો મતલબ એ કે ક્લોરિનની પરમાણવીય ત્રિજ્યા કેટલી થશે? તો આ જે અંતર મળ્યું એનું સરેરાશ અડધું મૂલ્ય, એનો મતલબ કે 198/2 એટલે કે 99 picometer મળે છે. તો સમજ પડવી જોઈએ કે આ બંને સહસંયુગમનથી જોડાયેલા છે, અને પછી કેન્દ્ર વચ્ચેનું અંતર માપી તેનું અડધું કરી દેવાનું, એના પરથી તમને શું મળી જાય, સરેરાશ અડધું મૂલ્ય એટલે સહસંયુજક ત્રિજ્યા મળી જાય. આમ ક્લોરિન પરમાણુની સરેરાશ પરમાણુની ત્રિજ્યા કેટલી છે, 99 picometer હોય છે. હવે આપણે ધાત્વિક ત્રિજ્યા જોશું કે ધાતુમાં પાસે રહેલા બે ધાતુ આયનો આયનોને કર્નેલ પણ કહેવામાં આવે. ધાતુ આયનોને શું છે, ધાતુ આયન જોયું આપણે. ધાતુ આયનોના કેન્દ્ર વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને ધાત્વિક ત્રિજ્યા કહે છે. ચલો જુઓ શું કહેવા માંગે છે. ધાતુ જે હોય એમાં ધાતુ વચ્ચે ધાત્વિક બંધ બને, ધાતુના પરમાણુ આજુબાજુ ગોઠવાયેલા હોય. સપોઝ આ છે કોપરનો પરમાણુ, આ બીજો છે કોપરનો પરમાણુ, આ બીજો છે કોપરનો પરમાણુ. થાય શું, કોપરની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, સપોઝ આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, સહસંયોજક બંધ બંધ નથી બનાવતા, એની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય છે, સોરી એક ઇલેક્ટ્રોન હોય છે. કોપરની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે અને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. તો એ સિવાયનો જે સમગ્ર ભાગ છે, ખાલી કોને છોડી દેવા કીધું છે આપણે, બાહ્યતમ કક્ષાને છોડી દેવા કીધું. એ સિવાયનો સમગ્ર ભાગ કે જેમાં કેન્દ્ર બી આવી જાય અને ઇલેક્ટ્રોન બી આવી જાય, સમજો બરાબર, જેમાં કેન્દ્ર પણ છે અને ઇલેક્ટ્રોન પણ છે. હવે આપણે આ બ્લેક લાઈન સાફ કરી દેશું. બરાબર, તો જો શું કર્યું છે આપણે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને છોડી દીધું. બરાબર, એ જે રીતે ગોઠવાતા હશે તે એ આ રીતે પણ ગોઠવાઈ શકે, આપણે એમ કહીએ કે આ રીતે ગોઠવાયેલા છે. બરાબર, ભાગીદારી નથી કરેલી, જસ્ટ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય, ફરતા હોય છે. તો તે સિવાયનો જે સમગ્ર ભાગ છે એમાં કેન્દ્ર બી છે અને ઇલેક્ટ્રોન બી છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે કેન્દ્રના વીજભાર કરતાં, માટે આ ભાગને આપણે ધાતુનો ધન આયન કહેશું, અથવા એને જ આપણે કર્નેલ કહીએ. કર્નેલ, એને કર્નેલ કહેવાય, કર્નેલ અથવા ધાતુનો ધન આયન કહેવામાં આવે. અને આ જે હોય છે આ ઇલેક્ટ્રોન, એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે. તો ધાતુ આ પ્રકારે ગોઠવાયેલો હોય અને આ બંને વચ્ચે જે આકર્ષણ લાગે એને ધાત્વિક બંધ કહે છે, આપણે ચેપ્ટર નંબર 4 શીખીશું. તો થાય શું, છે આ કેન્દ્ર અને આ કેન્દ્ર વચ્ચેનું અંતર માપી લેવાનું. હવે કોપર માટે એટલે કે CU માટે આ અંતર 256 picometer આસપાસ આવે છે. તો પછી કોપરની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે, picometer. તો પછી કોપરની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે, માટે કોપરની પરમાણુ ત્રિજ્યા CU ધાત્વિક ત્રિજ્યા, સોરી ધાત્વિક ત્રિજ્યા બોલો કેટલી થશે, તો એ ત્રિજ્યા થશે 256/2, એનો મતલબ કે 128 picometer, સરેરાશ અડધું મૂલ્ય. તો વાત સમજ પડવી જોઈએ, બરાબર, એટલું છે નથી ડિફિકલ્ટ.
नेक्स्ट छे वांडरवाल्स त्रिज्या। डिटेल में तो आप चैप्टर नंबर 4 में जैसू, परंतु हाल में आप इतना जो ले कि कोने वांडरवाल्स त्रिज्या हो तो निष्क्रिय निष्क्रिय वायु क्यारे पण अन्य परमाणु साथ निष्क्रिय वायुना परमाणु क्यारे पण बीजा परमाणु साथ जोड़ाता नहीं, मतलब कि एकाकी रहे छे। तमने हीलियम तो ऑलवेज हीलियम ज मळे, ए क्यारे हीलियम 2 हीलियम 3 होतो नहीं। निष्क्रिय वायु हमेशा एकाकी स्वरूपे होय छे, तेथी तेमनी તેથી તેમની વાંડરવાલ્સ ત્રિજ્યા હોય છે, બીજી નહીં હોતી ને, બરાબર? તેને સહસંયોજકનો હોય ધાત્વિક હોય, તેથી તેમને તેમની વાંડરવાલ્સ ત્રિજ્યા લેવામાં આવે છે। હવે વાંડરવાલ્સ ત્રિજ્યા છે શું તે પણ લખી દઈશું કે અહીં તો આપણે નિષ્ક્રિય વાયુની વાત કરી, પરંતુ અણુની વાત બી કરી શકીએ, એટલે આપણે લખીશું કે પરમાણુ अथवा तो अणु जे अंतर सुधी परमाणु अणु पोताना केन्द्र थी जे अंतर सुधी वांडरवाल्स आकर्षण बल लगावी सके ते अंतर ने વાંડરવાલ્સ ત્રિજ્યા કહે છે। હવે ચેપ્ટર નંબર 4માં આપણે શીખવાના છે કે વાંડરવાલ્સ આકર્ષણ બળ શું છે। ઘણા બધા આકર્ષણ બળો પૈકી એક હોય છે વાંડરવાલ્સ આકર્ષણ બળ, બરાબર? તો એવું હોય છે, સપોઝ આ હિલિયમનો એક પરમાણુ છે અને આ હિલિયમનો બીજો પરમાણુ છે, આ ત્રીજો પરમાણુ છે, તો હિલિયમનું કેન્દ્ર અહીં સુધી આકર્ષણ બળ લગાવી શકે છે, અહીં સુધી આકર્ષણ બળ લગાવી શકે છે, તો એનું અડધું મૂલ્ય કરી નાખો, અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા કહે છે। ઓકે, એ અંતરનું અડધું કરી નાખો તો આપણને હિલિયમની પરમાણુ ત્રિજ્યા હિલિયમની વાંડરવાલ્સ ત્રિજ્યા મળી જાય। વધુ સારી રીતે સમજવું હોય તો આપણે Cl2નું જ ઉદાહરણ લઈએ, બરાબર? તમે જોઈ ગયા છે કે Cl2નો એક અણુ આ રીતે, આ Cl2નો એક અણુ, રાઈટ? આ Cl2નું કેન્દ્ર અને આ કેન્દ્ર, આ અંતર, એનું અડધું મૂલ્ય, એ આ અંતર કેટલું હોય છે? 198 પિકોમીટર, એનું અડધું મૂલ્ય આપણે જોઈ ગયા 99 થાય। પણ જ્યારે Cl નો બીજો જે અણુ હોય, જ્યારે એની નજીક એટલું આવે કે બીજા અણુ પર એનું શું લાગી શકે, તો વાંડરવાલ્સ આકર્ષણ બળ સપોઝ કે અહીં સુધી શક્ય છે, આ કેન્દ્ર અને આ કેન્દ્ર, આ એવું અંતર છે કે જ્યાં સુધી વાંડરવાલ્સ આકર્ષણ બળ છે, તો આ બંને વચ્ચેનું અંતર જે લગભગ 360 પિકોમીટર થાય છે, બરાબર, એ અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે। એનો મતલબ કે વાંડરવાલ્સ ત્રિજ્યા બરાબર 360/2 એટલે કે 180 થાય, જ્યારે ધાત્વિક પરમાણુ ત્રિજ્યા કેટલી થઈ હતી? 99। તો એવું કહી શકાય, અંતમાં એવું કહી શકાય કે તમારી ઓલવેઝ વાંડરવાલ્સ ત્રિજ્યા એ વધારે હોય। બીજું એના પછી કોનો આવે તો ધાત્વિક ત્રિજ્યા, અને સૌથી નાની હોય છે પરમાણવીય ત્રિજ્યા। તો યાદ રાખજો, જો ત્રિજ્યાનો ક્રમ જોઈએ તો વાંડરવાલ્સ ત્રિજ્યા સૌથી મોટી આવે, પછી ધાત્વિક ત્રિજ્યા, અને પછી પરમાણવીય ત્રિજ્યા આવે। હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યાનો આવર્ત અને સમૂહમાં શું ફેરફાર થાય છે તે જોવાના છે, મતલબ કે આવર્ત સમૂહમાં પરમાણુ ત્રિજ્યામાં થતો ફેરફાર। પ્રથમ આપણે આવર્તની વાત કરીશું, આવર્તમાં
પરપાણવીય ત્રિજ્યા આપણે વાત કરી ગયા છે આપણે વાત કરી ગયા છે કે પરમાણુનું કદ બે પ્રકારની અસરો પર આધાર રાખે, એક શિલ્ડિંગ અસર અને બીજું હતું અસરકારક કેન્દ્રીય વીજભાર. જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ પ્રબળ બને તો સંકુચન અનુભવે અને શિલ્ડિંગ અસર તો વિસ્તરણ પામે. હવે આના માટે આપણે ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈશું આપણે? તો લિથિયમથી, એટલે કે પ્રથમ આવર્તનું ઉદાહરણ લઈએ. હવે લિથિયમ, આ લિથિયમ પરમાણુ છે જેનો ધન વીજભાર, એટલે કેન્દ્રનો વિપ્રુટ, એનો પરમાણુ ક્રમાંક 3 છે. માટે લિથિયમના પરમાણુની વાત કરીએ તો એના કેન્દ્રમાં 3 પ્રોટોન હોય છે. બેરિલિયમની વાત કરીએ, એના પછી બેરિલિયમ આવે, તો બેરિલિયમના કેન્દ્રમાં +4 એટલે કે 4 પ્રોટોન હોય છે. બોરોનની વાત કરીએ તો +5 હોય છે. કાર્બનની વાત કરીએ તો +6. તો તમે જોઈ શકો છો આવર્તમાં જેમ તમે ડાબીથી જમણી તરફ જશો શું લાગે, કેન્દ્રનો ધન વીજભાર શું થતો જાય છે, વધતો જાય છે. નાઇટ્રોજન એના કરતાં પછી +7 આવશે, રાઈટ? હવે ઇલેક્ટ્રોનની સંખ્યા બી પ્રોટોન જેટલી જ હોય, એટલે આમાં પણ 3 જ ઇલેક્ટ્રોન હોય છે. આ એની પ્રથમ કક્ષા છે, આ એની પ્રથમ કક્ષા છે, તો બધાની જ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. બધાની જ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાના, બરાબર? પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, 2 ઇલેક્ટ્રોન હશે પ્રથમ કક્ષામાં. હવે જરા જુઓ, આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. થાય શું છે કે તમે જોઈ શકો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ કેન્દ્રનો વીજભાર વધતો જાય છે, બરાબર? કેન્દ્રનો વીજભાર વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. કેન્દ્રનો વીજભાર વધે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર પણ વધે, આપણે ચર્ચા કરી ગયા. તો આમ જોઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. હવે આપણે એ જોઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો શિલ્ડિંગ અસર બી વધે, પણ અહીં જે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન જે છે એ તમે જોઈ શકો છો n = 1 છે ને આ n = 2 છે કક્ષા, એટલે કે n = 2 જ ઉમેરાતો જાય છે. આ બહારની કક્ષા જ મેં બતાવી નથી, એ n = 2 છે. આ તમારી પ્રથમ કક્ષા હશે, આ તમારી બીજી કક્ષા થશે, આ પ્રથમ કક્ષા, આ બીજી, આ પ્રથમ કક્ષા, આ બીજી, આ પ્રથમ કક્ષા, આ બીજી, આ પ્રથમ કક્ષા ને આ બીજી. તો બીજી કક્ષામાં જ ઉમેરાતો જાય છે, કક્ષાનો ક્રમ બદલાતો નથી, બરાબર ને? તો એના લીધે શું થવાનું, એના લીધે થવાનું કે જે આ અંતર, આ કેન્દ્રનું અને બાહ્યતમ કક્ષાનું જે અંતર વધવું જોઈએ એ અંતર વધતું નથી, કારણ કે કક્ષાનો ક્રમ તો તેનો તે જ રહે છે. પણ કક્ષાનો ક્રમ બદલાતો નથી, પણ કેન્દ્રનો વીજભાર બદલાતો જવાને કારણે કેન્દ્રનું આકર્ષણ બળ એક પછી એક શું થતું જવાનું, વધતું જ જવાનું. કારણ કે 3 જે પ્રોટોન આના પર આકર્ષણ લગાવે એના કરતાં 4નું વધારે, એના કરતાં 5નું વધારે, એના કરતાં 6નું વધારે, એટલે આકર્ષણ વધતું ને વધતું વધતું જશે. પરિણામે શું થશે? પરિણામે ત્રિજ્યા સંકુચન અનુભવશે. એટલે કે હવે આપણે જો આનું કદ લઈએ તો સપોઝ આપણો લિથિયમ હોવાનું આકર્ષણ સૌથી ઓછું લિથિયમમાં હશે, માટે આ લિથિયમ થઈ ગયો. તો બેરિલિયમમાં આકર્ષણ વધવાને કારણે થોડું કદ શું થઈ જવાનું, નાનું થઈ જશે, બરાબર? એટલે આ બેરિલિયમ થઈ ગયો. બોરોનમાં એના કરતાં વધારે આકર્ષણ વધી ગયું, અસરકારક કેન્દ્રીય વીજભાર ઓર વધી ગયો, માટે ઓર નાનું થઈ ગયું. પછી કાર્બનમાં એના કરતાં ઓછું, અને છેલ્લે નાઇટ્રોજનનું આવશે. એટલે આ તો સમજાવવા માટે છે કે શું થાય છે. આપણે સમજીએ, જો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન તરફ જઈએ તેમ કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે, +3, 4, 5, 6 ઇલેક્ટ્રોનની સંખ્યા બી વધે છે, પણ ઇલેક્ટ્રોન ઉમેરાય કાં તો માત્ર ને માત્ર બીજી કક્ષામાં જ ઉમેરાયા કરે, બીજી, એટલે કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધતું, અંતર વધતું નથી, અંતર તેનું તે રહે છે, પણ એની સાપેક્ષમાં
કેન્દ્રનો વીજભાર વધતો વધતો જાય માટે ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધતું 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 જવાને કારણે ઇલેક્ટ્રોન નજીક ને નજીક આવતા જશે એટલે પરમાણુ ત્રિજ્યા શું થતી જવાની સંકોચાતી જાય છે. તો હવે આપણે લખી શકીએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણવીય ક્રમાંક વધતા, કારણ કે પરમાણુ ક્રમાંક વધે જ છે ને, 3 4 5 6 વધતા કેન્દ્રનો શું વધતો જાય છે, અસર કેન્દ્રનો ધનવીજભાર વધે છે, વધતા કેન્દ્રનો ધન વીજભાર વધે છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. એક વાત તો ક્લિયર થઈ ગઈ, ધન વીજભાર વધે છે માટે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. વધુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી વધે છે, પરંતુ ઇલેક્ટ્રોન દર વખતે ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ઉમેરાય છે માટે કેન્દ્રથી અંતર વધતું નથી. લખીશું વધુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે, પરંતુ દરેક વખતે ઇલેક્ટ્રોન એક જ કક્ષા અથવા તો જેને સમાન કક્ષા એમ કહી શકે સમાન કક્ષામાં ઉમેરાતું જવાથી શું બદલાતું નથી, કેન્દ્રથી અંતર બદલાતું નથી કે વધતું નથી, જવાથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી ઉમેરાતા ઇલેક્ટ્રોન એમ લખીશું ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. હવે અંતર વધે નહીં તો આકર્ષણ વધી ગયું, એનો મતલબ કે પેલું શિલ્ડિંગ અસર તો ઓછી થવાની, કારણ કે અંતર વધે નહીં. આપણે વાત કરીએ કક્ષાની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો શિલ્ડિંગ અસર, તો એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન બધા સમાયા કરે અને એક જ કક્ષામાં સમાયેલા ઇલેક્ટ્રોન એટલી શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરતા નથી. એ પણ લખી દેશું તથા એક જ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર નબળી હોય છે. આમ બોલો કોણ વધી જશે, આમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જવાના કારણે બાહ્યતમ કક્ષા પર આકર્ષણ વધે છે માટે ત્રિજ્યા સંકોચન અનુભવે છે. આમ કેન્દ્રનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાને લીધે બાહ્યતમ કક્ષા પર કેન્દ્રનું આકર્ષણ વધતા તે સંકોચાય છે માટે પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણુ ત્રિજ્યા ઘટે છે માટે આવર્તમાં પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. ઓકે, ક્લિયર હોવું જોઈએ. આ આકૃતિ દોરવી જરૂરી નથી, બસ સમજવા માટે લખેલી છે, જે આપણે દોરવાના છે ત્યારે. તો જો આપણે આલેખ દોરીએ પરમાણવીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંક, આ ઝેડ છે, આ પરમાણવીય ત્રિજ્યા છે, તો તમે જોશો કે લિથિયમની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે છે, આ લિથિયમ છે, પછી બેરિલિયમ, પછી બોરોન, પછી કાર્બન,
પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન, આ રીતે આવ્યાજ કરશે. વાત સમજ પડી ને? ઉપરથી નીચે આવે તો સમજવાનું કે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. હવે આ જ ચર્ચા આપણે સમૂહમાં જોઈશું. સમૂહમાં પરમાણવીય ત્રિજ્યા. હવે સમૂહમાં પરમાણુ ત્રિજ્યા જોવા માટે ફરી પાછા આપણે કોઈ એક સમૂહને લઈ લઈએ. સપોઝ આપણે નાઇટ્રોજન સમૂહને લઈ લઈએ, લિથિયમ સમૂહને લઈ લઈએ, જે કહો તે લિથિયમવાળાને લઈ લઈએ પ્રથમ સમૂહને. ચલો લિથિયમ, આ લિથિયમ છે, કેન્દ્રમાં ત્રણ છે, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન બે છે અને 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 બહારની કક્ષા છેલ્લી કક્ષામાં બાહ્યતમ કક્ષામાં એક છે, બરાબર. ચલો આ લિથિયમ છે, આ લિથિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 આવે, પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય યાદ કરો, 8 થઈ જાય. અને ત્રીજી કક્ષા જે એની બાહ્યતમ કક્ષા છે તેમાં એક ઇલેક્ટ્રોન છે. પોટેશિયમ, આ સોડિયમ છે, પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમના કેન્દ્રમાં 19 પ્રોટોન આવે, પહેલી કક્ષામાં 2 આવે, બીજી કક્ષામાં 8 આવશે, ત્રીજી કક્ષામાં પણ 8 આવશે અને ચોથી કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે. એનો મતલબ કે ચોથી કક્ષા એની બાહ્યતમ કક્ષા છે. તો હવે જરા સમજવાનું છે, લાંબુ જશું નહીં. થાય શું તમે જુઓ, અહીં બાહ્યતમ કક્ષા કઈ છે? બીજી. અહીં બાહ્યતમ કક્ષા કઈ છે? ત્રીજી. અહીં બાહ્યતમ કક્ષા કઈ છે? ચોથી. તો ઉપરથી નીચે આવે તેમ કેન્દ્રનો વીજભાર તો વધતો જાય છે, પણ નવો જે ઇલેક્ટ્રોન છે એ નવી નવી કક્ષામાં દાખલ થતો જાય. અહીંયા બીજી, અહીંયા ત્રીજી, અહીંયા ચોથી, એટલે કે બાહ્યતમ કક્ષાનો ક્રમ વધતો જાય છે. સાથે સાથે તમે જોઈ શકો છો અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હતા, જ્યારે અંદર હવે 8 ને 2 10 છે, જ્યારે અંદર હવે 8 ને 8 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો તમને શું લાગે, અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે તો શિલ્ડિંગ અસર વધુ પ્રબળ બને, આ અંતર બી વધી ગયું, માટે કેન્દ્રનું આકર્ષણ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જશે અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું શિલ્ડિંગ અસર એટલે કે અપાકર્ષણ વધવાને કારણે ત્રિજ્યા શું થાય, ફૂલી જાય, એટલે કે વિસ્તરણ પામે. તો હવે આપણે એ પણ લખી દેશું કે સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રનો ધન વીજભાર વધે છે, પરંતુ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન, નવો ઉમેરાતા ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય છે, નવી કક્ષામાં દાખલ થાય છે. તેથી કેન્દ્રનો બાહ્યતમ કક્ષા સુધીનું અંતર વધતું 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 જ જવાનું. આ પહેલાં આટલું હતું, પછી આટલું થયું, પછી આટલું થયું, અંતર વધતું જાય છે. વધુમાં બાહ્યતમ કક્ષા પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાને કારણે શિલ્ડિંગ અસર પણ વધે છે. વધુમાં બાહ્યતમ કક્ષા પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જવાથી શિલ્ડિંગ અસર વધે છે, માટે શિલ્ડિંગ અસર વધે માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય શું થતું જાય, ઓછું થતું જાય છે. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટતો જાય છે. આમ શિલ્ડિંગ અસર એટલે કે ઇલેક્ટ્રોનના અપાકર્ષણના લીધે કક્ષાનું વિસ્તરણ પામે છે. આમ સમૂહમાં ઉપરથી નીચે જતા શિલ્ડિંગ અસરનો મતલબ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ, એટલું તો બધાને યાદ હોવું જ જોઈએ. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધતા બાહ્યતમ કક્ષાનું વિસ્તરણ થાય છે, કક્ષાનું વિસ્તરણ
થવાથી પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે, વધે છે. તો એનો જો આલેખ દોરીશું, એનો આલેખ આપણે આલેખ આવર્ત માટે દોર્યો. આ આલેખ કોના માટે છે? આવર્ત માટે, બરાબર ને? આ આલેખ આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યાનો છે, બરાબર? જે આની નીચે લખવાનો, આની નીચે જે છે તે આપણે અહીંયા જોશું. પરમાણ્વીય ત્રિજ્યા ઝેડ સમૂહમાં શું થાય છે? પરમાણ્વીય ત્રિજ્યા વધતી જાય છે. લિથિયમની અહીં છે, પછી બોલો બેરિલિયમની શું થવાની, સોરી લિથિયમ પછી સોડિયમની એના કરતાં વધારે, પોટેશિયમની એના કરતાં વધારે. આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ ચાલ્યા જ કરે છે. એ જ રીતે તમે બીજા કોઈ તત્વની વાત કરો તો ફ્લોરિન કરતાં ક્લોરિનની વધારે, ક્લોરિન કરતાં બ્રોમિનની વધારે, બ્રોમિન કરતાં આયોડિનની વધારે. તો આ કોના માટે છે? પરમાણુ ત્રિજ્યા સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યાની ચર્ચા છે. તો આલેખ કોના છે તે ખબર પડવી જોઈએ. જો ઉપરથી નીચે આવે તો આવર્ત હશે અને નીચેથી ઉપર જાય તો સમૂહ હશે. તો લખી દો આપ દઉં.